સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કેટલીક મહિલાઓ લીંબાયત, ગોરાગરા, ડિંડોલી તેમજ અન્ય પરપ્રાંતીય વિસ્તારમાં ફરી અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહારના રહેવાસીઓ જ્યાં હોય ત્યાં મહિલાઓ ઘરમાં એકલી મળે ત્યારે ઘરમાં પાણી પીવાના બહાને અથવા તો અન્ય કોઈ બહાને ઘરમાં એમની સાથે અંદર પ્રવેશ કરી પછી ઘરમાં ગયા બાદ મહિલાને થોડી વિશ્વાસ મળે કે તમારા ઘરમાં મેરી શક્તિનો વાસ છે, એવી બધી વાતો કરી અને મેરી શક્તિ દૂર કરવા માટે એમના માથે હાથ પહેરીને માતાજીના નામથી એ રીતના કરી અને વિશ્વાસમાં લઈને વિધિ કરવાના માટે એમને લલચાવતા હતા અને વિધિ કરવાના બહાને એ મહિલાઓ પાસેથી સ્ત્રી જે ઘરમાં આવી હોય તેની પાસેથી એના ઘરેણાં સોના ચાંદીના ઘરેણાં એમની પાસેથી લઈ અને એના ઉપર વિધિ કરવા માટે તે લઈ જતા હતા. એ સોના ચાંદીના ઘરેણાં આપ્યા બાદ એ વિધિ કર્યા પછી પાછા આપવાની એમને વિશ્વાસ આપતા હતા, પરંતુ પછી ક્યારેય એ મહિલાઓ આવતી નહીં અને આવા પ્રકારના બનાવો ઘણા બધા સુરત શહેરમાં બનતા હતા. એ બનાવોને અનુસંધાને છેલ્લા કેટલા સમયથી પોલીસ કાર્યવાહી કરતી હતી, એમાં ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. ચૌહાણ તથા સર્વેલન્સ પીએસઆઈ આરપી ગંજી અને એમની ટીમને બાતમી મળી કે ચાર મહિલાઓ આ રીતના જે વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુના આચરે છે એ ગોળાગા વિસ્તારમાં રહે છે, એ પૈકી એમણે ચાર મહિલાઓની ધરપકડ કરી છે ગઈકાલે, જેમાં ફરજાના ભટ્ટુ નસીબ અહમદ અંસારી જે મૂળ જલાલપુર જૌનપુર ઉત્તર પ્રદેશની રહેવાસી છે, સહોદરા ઉર્ફે ખેરુનિસા રશીદ અબ્દુલ કલ્લુ મુરલી અંસારી જે વારાણસી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, ગોહુ તે નૂર મોહમ્મદ માનુ ગોનુ અંસારી જે વારાણસી ઉત્તર પ્રદેશની રહેવાસી છે, તથા નજમા ઉર્ફે મીના ગુલ મોહમ્મદ તેરઈ અંસારી જે જૌનપુર ઉત્તર પ્રદેશની રહેવાસી છે. તે ચાર મહિલાઓની ગઈકાલે ધરપકડ કરતા તેમની પાસેથી 10,41,000 ઉપરનો સોના ચાંદીના દાગીનાનો મુદ્દામાલ મળી આવ્યો છે, તેમજ 6,000 રૂપિયાની કિંમતની સાડીઓ પણ મળી આવે છે. આમ કુલ 10,50,000 જેટલાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે, સોના ચાંદીના દાગીના અને સાડીઓ મળી, જેમાં ડિંડોલી, પલસાણા, પાંડેસરા અને લીંબાયત આમ ચાર પોલીસ સ્ટેશનના ગુનાઓનો ભેદ પણ ઉકેલાયેલ છે. જ્યારે આ મહિલાઓ પાસેથી અન્ય જે દાગીના મળ્યા છે એ દાગીના તેમણે અલગ અલગ સુરત શહેરમાં 15-20 જેટલી જગ્યાઓએ જેમાં લીંબાયત, ઉધના, ખટોરા, પાંડેસરા આ વિસ્તારમાં આ પ્રકારના ગુના આચરેલ છે અને અન્ય પણ ગુનાઓ આમાં ઉકેલાવાની શક્યતા છે. હાલમાં તપાસ ચાલુ છે.